નમસ્કાર મિત્રો, ગુજ્જુ નોલેજ પરિવારની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા આ વિડીયોની અંદર આપણે કવિ નાનહાલાલનું જીવન અને તેમના સાહિત્ય સ્વરૂપ વિશેની જાણકારી મેળવીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. કવિ નાનહાલાલ, જેમનું મૂળ નામ કવિ નાનહાલાલ દલપતરામ ત્રિવેદી હતું, જેમનો જન્મ 16 માર્ચ 1899 અંદર અમદાવાદ ખાતે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ દલપતરામ ત્રિવેદી, જ્યારે માતાનું નામ રેવાબા હતું. તેમના ઉપનામો જોઈએ તો પ્રેમ ભક્તિ, ગુજરાતના કવિવર અને કવિ સમ્રાટ તરીકે તેમને ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષાની અંદર નાનહાલાલનું વખણાતું સાહિત્ય સ્વરૂપની અંદર તેમને ડોલન શૈલીના જનક તરીકે ઓળખવામાં આવી છે. નાનહાલાલનું વ્યક્તિ વિશેષ જોઈએ તો કવિ ક્રાંતિ નાનહાલાલને ગુજરાતી સાહિત્યના કાવ્ય પ્રકાશમાં પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્રરાજ કહ્યા છે, જ્યારે નાનહાલાલ ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ ઉર્મિ કવિ તરીકે જાણીતા બન્યા છે. 1893 તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી, જ્યારે 1899 તેઓ તત્વજ્ઞાન વિષય સાથે BA થયા હતા, જ્યારે 1901 અંદર ઇતિહાસના વિષય સાથે તેમણે MA કર્યું હતું. MA થયા પછી તેઓ 1902 થી 1904 સાદરાની સ્કોટ કોલેજમાં અને 1904 થી 1918 રાજકોટની રાજકુંવર કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપી હતી, જ્યારે 1918 કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી તરીકે તેઓ નિમાયા હતા. 1919 તેમણે ગાંધીજીની 50મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતનો તપસ્વી રચના કરી અને ગાંધીજીને તેમણે સમર્પણ કરી હતી. 16 માર્ચ 1978 દિવસે ભારતીય ટપાલ ખાતા દ્વારા એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી. નાનહાલાલની સાહિત્ય રચનાઓ જોઈએ તો તેમની નાટક રચનાઓની અંદર ઇન્દુ કુમાર, જ્યાં જયંત, ભરત ગોત્રના લજ્જા, ચીટ જે પદ્ય નાટક રચના છે. ત્યારબાદ તેમની નવલકથા રચનાઓ જોઈએ તો ઉષા અને સારથી. તેમની કાવ્ય રચનાઓ જોઈએ તો નાના નાના રાસ, કેટલાક કાવ્યો, ગીત મંજરી, બાળકાવ્યો, મહેરામણના મોતી, ચિત્ર દર્શનો, પ્રેમ ભક્તિ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ નાનહાલાલના વિવેચન આધારિત રચનાઓ જોઈએ તો સાહિત્ય મંથન, આપણા સાક્ષર રત્નો, જગત કાદંબરીઓમાં સરસ્વતી ચંદ્રનું સ્થાન. તેમની મહાકાવ્ય રચના જોઈએ તો કુરુક્ષેત્રનો સમાવેશ થાય છે, જ્યારે કાવ્ય સંગ્રહની અંદર વસંતોત્સવ જે ડોલન શૈલીમાં રચાયેલી સાહિત્ય રચના છે. જ્યારે તેમના જીવનચરિત્ર આધારિત રચના જોઈએ તો કવિશ્વર શ્રી દલપતરામ. આ ઉપરાંત તેમણે બીજી ઘણી બધી રચનાઓ કરેલી જોવા મળે છે, જેની અંદર વિરટનો હિંડોળો, પ્રાણેશ્વર, પિતૃ તર્પણ, વિલાસની શોભા, હરિદર્શન, હરિસંહિતા અને પાંખડીઓનો સમાવેશ થાય છે. નાનહાલાલની કેટલીક જાણીતી બનેલી પંક્તિઓ જોઈએ તો નીલો કમલ રંગ વીંઝણ્યો હો નંદલાલ, જીના ઝરમર વર્ષે મેં બીંજે મારી ચુંદલડી, અસત્યો માહેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, સૌંદર્ય શોભે છે શીલથી ને યૌવન શોભે છે સંયમ વળીએ. આ ઉપરાંત તેમને બીજી પણ કેટલીક પંક્તિઓ જાણીતી બનેલી છે, જોઈએ તો ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું જ નામ, નથી કંઈ પૂછ્યું નથી કંઈ પૂછવું રે, ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુર્જર ગુણિયલ ભૂમિ. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા લાલ કલરના બેલના આઇકોને પ્રેસ કરી લેજો, જેથી અમારા નવા આવનારા એજ્યુકેશન રિલેટેડ વિડીયો તમને સૌ પહેલાં મળતા રહે. ત્યાં સુધી અમને રજા.